ગુજરાતના રાજ્યપાલશ્રીએ હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ વિષયક બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવી ખેડૂતોને ખેતીની સમૃદ્ધિ સાથે લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે શ્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિને ખેતરે ખેતરે પહોંચાડવા ખેડૂતોને માર્ગદર્શન આપવું જરૂરી છે આ માટે પ્રાકૃતિક કૃષિ જ્ઞાનની સમજ ધરાવતા અને પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિનો સફળ પ્રયોગ કરનારા પ્રગતિશીલ ખેડૂતો યોગ્ય તાલીમ દ્વારા સજ્જ થઈને અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપવું પડશે એટલું જ નહીં ખેડૂતો સાથે ખેતર ઉપર જઈને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવું પડશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર થાય અને પ્રાકૃતિક કૃષિના જન અભિયાનમાં સામેલ થવા વધુને વધુ ખેડૂતોને પ્રેરિત કરે તે જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતોએ તેમના ખેતરમાં જે સફળ પ્રયોગ કર્યા છે તેનાથી અન્ય ખેડૂતો પ્રેરણા લેશે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિની સમજ સાથે બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન વાપસા તેમજ મિશ્રો પાકના સિદ્ધાંતોની ખેડૂતોને તેમજ ખેતર ઉપર જ પ્રેક્ટિકલ તાલીમ અને સમજ આપવા પર પણ ભાર મૂક્યો હતો આ કાર્યશાળાની શરૂઆતમાં ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી કે ટીમડિયાએ કાર્યશાળા દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોમાંથી પ્રશિક્ષકોની પસંદગી કરવા અંગેની માહિતી આપી હતી આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી હિસારના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર બલજીત સહાન ઉજ્જૈનના કૃષિ તજજ્ઞ ડોક્ટર યોગેન્દ્ર કૌશિક કૃષિ વૈજ્ઞાનિકો ડોક્ટર કીજી મહેતા અને ડોક્ટર સાવલિયા સહિત કૃષિ તજજ્ઞોએ ઉપસ્થિત રહીને પ્રશિક્ષકોની પસંદગી માટે સંયોગ આપ્યો હતો આ કાર્યશાળામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ શ્રી જે જે વોરા આત્મા પરિયોજનાના રાજ્યના નોડલ ઓફિસર શ્રી એચ કે વઢવાણિયા તેમજ મહાત્મા પ્રફુલભાઈ સેંજલિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળા દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ સ્વનુભાવો પ્રસ્તુત કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થયેલ ફાયદા અંગે માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ